પોરબંદરમાં ગુજરાત ન્યૂઝની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં સરકારી હોસ્પિટલ તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રને લઈને હોસ્પિટલના નર્સિંગ સ્ટાફમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તો આ બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત કરવામાં આવ્યા બાદ આ પરિપત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પોરબંદરની સરકારી ભાવસેજી હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફના ડ્રેસ કોડ માટે હોસ્પિટલના તંત્ર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, ત્યારે આ પરિપત્રમાં હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને વ્હાઇટ યુનિફોર્મ ઉપરાંત બ્લેક મોજડી તેમજ શિયાળામાં ફરજિયાત બ્લુ કલર અને આખી બાયના સ્વેટર પહેરવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે આ વિવાદિત પરિપત્રને લઈને નર્સિંગ સ્ટાફમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. તો આ પરિપત્રમાં બ્લુ સ્વેટર ફરજિયાત પહેરવા બાબતે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેને લઈને હોસ્પિટલનું તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક આ નિર્ણય રદ કરી અને હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ કર્મચારી કોઈ પણ પ્રકારના સ્વેટર પહેરવા આદેશ આપવામાં આવ્યો હતો. હું બાબુભાઈ વૈજભાઈ પાંડાવદરા, સરકારી ભાવસેજી હોસ્પિટલમાં કાલે જે એક જીટીપીએલ રજૂઆત કરી હતી, જીટીપીએલ અમે એની અસર આજને આજ પડી, કારણ કે 24 કલાકની અંદરમાં જ અમને એનું જે પોતાનો તકલાદી જે પરિપત્ર બહાર પાડ્યો હતો એ પરિપત્રનો આજે જ ખુલાસો થઈ ગયો કે એવું કંઈ છે નહીં અને માણસને જેને ઠંડીમાં જે પહેરીને આવવું હોય એ પહેરીને આવી શકે એવું કંઈ નથી, બ્લુ સ્વેટર જ પહેરવું. કારણ કે બ્લુ સ્વેટર પહેરવું એ કોઈ ફરજિયાત થોડું છે, ક્યાંય પણ નથી, એવું ક્યાંય છે નહીં. અને આ તો એક કોઈ પણ એકબીજાના ઈગો હસાવવા માટેના અને પોતાની મનમાન્યું હલાવવા માટે આવું કરતા હોય છે. એની હિસાબે આજે એનીએ ખુદ એનીએ ખુલાસો કર્યો કે ના ભાઈ આવું કંઈ છે નહીં અને જે નર્સિંગ સ્ટાફ છે બરધર છે એને જે પહેરીને આવવું હોય એને છૂટશે, અમે કંઈ કે એવું કંઈ નિર્ણય એવો નથી કે ભાઈ બ્લુ જ પહેરીને આવવાનું એવું છે નહીં. એટલે મારો આભાર જીટીપીએલનો કે જીટીપીએલ અવારનવાર જે આ રજૂઆત કરે છે એનો તાત્કાલિક નિર્ણય આવે અને ગરીબ દર્દીઓ હોય કે સ્ટાફ હોય એના માટે હંમેશા કામ કરતી કાર્યરત આ જીટીપીએલ હોય તો એનો આભાર માનું છું. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ગુજરાત ન્યૂઝ પોરબંદરના અહેવાલથી દર્દીઓ ઉપરાંત હોસ્પિટલના કર્મચારીઓના પ્રશ્નોનું પણ નિરાકરણ થયું છે, જેને લઈને સામાજિક આગેવાનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર.